काय अमर बायरी उठत साहेब वाड़ी बुराई गई बद्दू वही गई मशीन वही गई काय रियो न आ देऊ आवे आई की करता होता ही वही आ गया अबे वो सब हम गरीब बनाऊं कर साहब हमारे काक मदद करो सरकार ने हमारी काक विनती करो। दोस्तों राजकोट जिला ना लोधिका ની વાત છે। ખેડૂત પરિવાર દેવી પૂજક પરિવાર ખેતરમાં રહે છે, તેની જમીન બધું ધોવાઈ ગયું છે। આવા સમયમાં તેમને મદદ માટે ગામના આમ જનતા કે સરકારી અધિકારીઓ દ્વારા પણ મુલાકાત લેવામાં નથી આવી, તો તે પરિવારના મોઢે જ આપણે તેમની વાત સાંભળીએ અને સરકાર સુધી પહોંચાડીએ। શારદાબેન મારું નામ છે અને આ અમારું ઘરનું અમે ગુજારણામાં કરતા હતા, બધું તણાઈ ગયું છે સાહેબ, આમાં કાંઈ રહ્યું નથી, પાક કઈ વયો ગયો, બધું ખેતરે વયું ગયું, ઢાંડા વહી ગયા, ગાડું વહી ગયું, અમે ગરીબ માણસ છીએ, અમને બસાવ્યા જ બીજા ગામના માણ આવે, અમારા ગામના માણસ કોઈ અહીંયા આવ્યું નથી, અમારી મદદ કોઈએ નથી કરી, સાહેબ અટાણે તમે મદદ કરો અમારી, તો આ સરકાર અમારી અરજ એટલે સાંભળે, તો અમે ગરીબ માણસને અમારા રોટલા ગુજારા નીકળે, અમારે હવે દેવી પૂજક છે, અમારે પાસે કાંઈ અત્યારે છે નહીં, ફેરે લુગડે અમે નીકળ્યા છીએ, અમે અહીંયા ને અહીંયા રહેતા હતા વાડીએ ને વાડીએ, અમે શું કરી સરકાર, અમારે સરકાર અમારી મદદ કરો, કાંઈ અમારા બચ્ચાના રોટલા કાંઈ અમારે પહેર્યું નથી સાહેબ, અમે ગરીબ માણસ શું કરી સાહેબ, અમારે કાંઈક મદદ કરો સરકાર ને, અમારી કઈક વિનંતી કરો હવે સાહેબ। આ વાડી આખી વાડી છે ને પાણી આવી ગયું વધારે, 30-31 વરસાદ થયો લોધીકામ, તો પાણી આવી ગયું તો ડેમનો પારો ટપી ગયો પાણી, અને ડેમ ફૂટ્યું, ફૂટ્યું એટલે આ અમારું બધું છે ને તણાઈ ગયું। હા હો અરે હો, સીપરા દેખાઈ ગયા, અંતાય સીપરા દેખાઈ ગયા, ગાડું ઉગી ગયું, અમારે બે બરદ વ્યા ગયા, એક ભેંસ ગઈ, બે ગાય ઉગ્યું, એ બધું વ્યુ ગયું સાહેબ, અમારું કાંઈ રહ્યું નથી આમાં અટાણે, વાડી બુરાઈ ગઈ, બધું વહી ગયું, મશીન વહી ગયું, કાંઈ રહ્યું નથી, ઓજાર પણ રહ્યા નથી, જમીન ની અંદર બધું તણાઈ ને વીવ ગયું છે, બે બરદ ને ગાડું ને એ બધું વીવ ગયું તણાઈ, ઈ કોના ક્યાં નીકળ્યું છે કઈ ખબર નથી,